જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ 11 મધ્યરાત્રિએ શ્રીફળવધેરી પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ભવનાથ તીર્થ ક્ષેત્રના શ્રી હરિગીરી બાપુ, શ્રી સેનાથ બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજાદેવીજી, જય અંબે, ગીરી માતાજી સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગિરનાર લીલી પરિક્રમાના શુભારંભ વેળાએ ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્ય સાધુ સંતો પદાધિકારીઓ અધિકારીઓએ દીપ પ્રાગટ્ય પણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે 15 નવેમ્બર સુધી ચાલનારી આ પરિક્રમામાં સ્વયંભૂ રીતે લાખો ભાવિકો પધારે છે. જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને વીજળી, પાણી સહિતની સુવિધાઓ મળી રહે તે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમા વન અને વન્યજીવોને નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તેવો વહીવટીતંત્રનો આશય છે. માટે 11 ટીમ બનાવવામાં આવી છે. તે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહે તે માટે કામગીરી કરશે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો તરફથી પણ તંત્રને ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે સાધુ સંતોના આશીર્વાદ સાથે આ પાવનકારી પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે SRP બેન્ડ દ્વારા પણ સુરસુરાવલીઓ રેલાવવામાં આવી હતી. આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ છે, એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે. આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટીતંત્ર ખાસનો એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે તે તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય. સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેટલી ટુકડીઓ બનાવવામાં આવી છે. પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો એક સુખમય વાતાવરણમાં, સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ.